બચાવ યાત્રાનો જાફરાબાદના આગમન જેમાં માછીમારોના પેકેજ આવે છે પણ તેઓ સુધી પહોંચતા નથી તેમ અર્જુન મોઢવાડીએ જણાવ્યું હતું. કચ્છ માંડવીથી શરૂ થયેલી કોંગ્રેસ કિનારાના બચાવો યાત્રા જાફરાબાદ બંદર ચોકમાં આવી પહોંચી હતી. આ યાત્રા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં આવી હતી. અહીં જાહેર સભાનું પણ આયોજન કરાયું હતું જેમાં વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા. અહીં સભામાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે માછીમારોના પેકેજ આવે છે પણ માછીમારો સુધી પહોંચતા નથી. માછીમારો દૂર દૂર સુધી દરિયામાં હોય પણ સુવિધા સહકાર આપી શકતી નથી. કોંગ્રેસ સત્તા પર આવશે તો માછીમારોના તમામ પ્રશ્ન હલ કરીશું. અને અંતમાં એવું પણ જણાવ્યું હતું કે ગુજરાતના દરિયામાં માફિયા રાજ ચાલી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. અને કાશ્મીરમાં પણ તો આપણે સૌ પ્રથમ બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહી 2 મિનિટનું મૌન પાળી અને એમને શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાત ઓબીસી ડિપાર્ટમેન્ટના આપણા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને આપણા જાબાજ લાગીલા નેતા અમરીશભાઈ ડેર, આવો સાહેબ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ. દીપકભાઈ માલાણી, બાપુભાઈ માંગુકિયા સાહેબ, એમને તો બહુ કુંડલિયાળાનો ચપટી વગરતા શોર કરી દીધો માઇક તો આપ સૌનું સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવ સાથે. આપ સર્વે આ બધા રાહે બદલ હાથ જોડી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. કેવું છે કે અહીંયા સાહેબ જે કિનારા યાત્રાની અંદર અને અહિયાં પણ આ ઇમારતોને જોતો હતો ત્યારે મને વીરજીભાઈ વાત કરી કે અર્જુનભાઈ, આ જયારે જાફરાબાદ ની જાહોજલાલી હતી એ વખતે આ બધા મકાનો વેપારીઓના, જૂના વેપારીઓના અત્યારે છોડીને વયા ગયા છે એ લોકોના મકાનો. કિનારા યાત્રા ગુજરાતનો કિનારો બચાવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજન થયું છે. પછી જાફરાબાદ આવી પડી મારો સંસદીય મત વિસ્તાર એટલે કે અમરેલી સંસદ વિસ્તાર, રાજુલા, જાફરાબાદ અને મોવા 3 તાલુકામાં આવી જાય છે. મોટો દરિયા કિનારો છે. ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર આવી છે. કિનારાના ગરીબ લોકો, કિનારાના માછીમાર ભાઈઓ આજે સલામત એટલે જાગૃત કરવા માટે જાફરાબાદ મુકામે ઉપયોગ કરું છું. લાઈટ કાપીને લોકોને સાંભળવા માટેનો પણ અમારો જે ઉમદા પ્રયાસ હતો, લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટેનો અમારો ઉમદા પ્રયાસ હતો, તેને પણ સાંભળવા ન દેવ, લાઈટ કાપી નાખવી, હું ઉધમિત રૂપે કરનાર ભારતીય જનતા પાર્ટીને આવી લોકોમાં અર્જુનભાઈનું અભિનંદન આપું છું. આભાર માનું છું. માછીમારો માટે, ગરીબ લોકો માટે તેમણે આવું સ્વચ્છતાનું કાર્ય કરી અને જાગૃતિ લોકોમાં આવે, કોંગ્રેસની ફરી સરકાર બનાય અને આ માછીમાર ભાઈઓને, ગરીબ માણસોને મુશ્કેલીઓ થાય છે તે મુશ્કેલીમાં અમે મર્યાદિત કરવા માટે. બંને વાત કહી દો ને, કિનારા બચાવ અભિયાન બોટ યાત્રાનો આજે 5મો દિવસ છે. દિવસે નીચે અને દરેક જગ્યાએ ખૂબ જ એને પ્રતિસાદ મળી રહ્યો છે. કારણ કે કિનારા છે અને કિનારાની પ્રજા છે એ ભય નીચે જીવે છે. અહીંયા જે કોંગ્રેસ પક્ષે માછીમાર ભાઈઓ અને ખેડૂત ભાઈઓ માટેના જે કિનારા ઉપરના હતા, એમને જે પ્રોગ્રામો આપ્યા હતા, એ પ્રોગ્રામો તો બંધ કર્યા, પણ સાથે સાથે આખો જે કોસ્ટલ બેલ્ટ છે એ ભારતીય જનતા પાર્ટીના રાજ્યાશ્રય હેઠળ માફિયાઓએ બંદર, નાના અને મોટા બંદરોનો કબજો લીધો છે, પ્રજાજીવન અને વેપાર ઉદ્યોગનો કબજો લીધો છે અને એને કારણે આખા વિસ્તારમાં લોકો ભય હેઠળ જુએ છે. આજે જાફરાબાદમાં આવ્યા ત્યાં પણ ખાણ માફિયાઓ હોય કે અહીંયાના બંદર અને બીજા પ્રવૃત્તિ ઉદ્યોગો ઉપર કબજો રાખનાર માફિયાઓ હોય, એના ભયથી
લોકો ત્રાસ હેઠળ જીવે છે. કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો આ પ્રકારની જે સ્થાનિક માફિયાગીરી છે એ અમે દૂર કરીશું અને પ્રજાને ભયમુક્ત બનાવીશું.